ને આપણા શરીરમાં જરૂરી છે અને તે આપણે દૈનિક કરીએ અને એમાં શોષણ પહેલા આવે પોષણ. પોષણ એટલે બહારના કાર્બનિક સ્ત્રોતોમાંથી આપણે આપણા શરીરમાં ગ્રહણ કરીએ અને તેનું વિઘટન કરીને સરળ કાર્બનિક સ્ત્રોતો બનાવીએ તેમાંથી આપણે ઊર્જા મેળવીએ જેનાથી આપણે શરીરના વિવિધ ભાગે તો આપણને આ પોષણમાંથી જે ઊર્જા મળે તેની જરૂર આપણે ક્યાં પડે છે? આપણે જે દેખીતી ક્રિયાઓ કરતા હોઈએ ફક્ત તેમાં જ આપણે તેની જરૂર પડતી નથી. કોઈ પણ આપણે અત્યારે જે હું કારણ કે બેઠો હોઉં અને બેઠા બેઠા પણ મારે ઊર્જાની જરૂર પડે આપણા શરીરની જે અત્યારની જે સ્થિતિ છે એને જાણવા આપણે ભલે બેઠા હોઈએ આપણું આપણા અંદરના જે આંતરિક અંગો હોય એ પોતાની રીતે કાર્ય કરતા હોય છે. જેમ કે હૃદય છે, હૃદય સતત દબાવતું રહે છે, પછી ફેફસા છે, ફેફસા પોતાનું કાર્ય કરે. આ બધાના કાર્ય કરવા માટે પોતાની ઊર્જાની જરૂર હોય છે અને આ ઊર્જા એટીપીના સ્વરૂપમાં હોય છે. એટીપીનો ફૂલ ફોર્મ છે એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ. આ આ એટીપી કહેવાય. પછી આ પોષણ હોય, પોષણથી આપણે બધી જૈવિક ક્રિયાઓ કરીએ છીએ. પછી આ પોષણના બે પ્રકાર છે, સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષી એટલે જે જે કાર્બનિક દ્રવ્ય અકાર્બનિક સ્ત્રોતોમાંથી કાર્બનિક દ્રવ્યનું જાતે જ સંશ્લેષણ કરે તેને સ્વયંપોષી પોષણ કહે છે. અને વિષમપોષી પોષણ એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે જે કાર્બનિક સ્ત્રોતો આપણા શરીરમાં દાખલ કરીને ઊર્જા મેળવીએ તેને વિષમપોષી પોષણ કહેવાય. એટલે આના બે પ્રકાર હોય. જે આપણે ફળ સ્વરૂપે ગ્રહણ કરીએ છીએ સ્વયંપોષી સજીવ
સ્વયંપોષી સજીવના આપણે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કંઈ પણ રીતે ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે વનસ્પતિમાં વાયુરંધ્રો આવેલા હોય છે જેમાં જે ઓક્સિજનની આપ લે કરવાની પ્રક્રિયા કરે છે અને મૂળ દ્વારા પાણી શોષાવાની પ્રક્રિયા થાય છે. પર્ણરંધ્રમાં રક્ષક કોષો વાયુરંધ્રીય છિદ્રો અને હરિતકણ આવેલું હોય છે. હરિતકણને કારણે પર્ણનો રંગ આપણે લીલો દેખાય છે. રક્ષક કોષોમાં જ્યારે ઓક્સિજન ઉમેરાય છે ત્યારે તે ફૂલે છે અને ઓક્સિજન ગ્રહણ કરે છે. પરંતુ જ્યારે રક્ષક કોષો બાષ્પોત્સર્જનની પ્રક્રિયા વનસ્પતિ કરે છે. બાષ્પોત્સર્જન એટલે કે વનસ્પતિમાં રહેલું નકામું પાણી ગુમાવવાની પ્રક્રિયા. રક્ષક કોષોને જ્યારે પાણી ગુમાવવાની જરૂર હોય છે ત્યારે તેમાં પાણી ભરાય છે અને તે ફૂલે છે અને એ મારફતે પાણી બહાર નીકળે છે. પરંતુ જ્યારે વનસ્પતિમાં પાણી ગુમાવવાની જરૂર હોતી નથી એટલે કે રણ પ્રકારની વનસ્પતિ જેમ કે થોર તે ઓછા પ્રમાણમાં પાણી ગુમાવે છે એટલા માટે આ પ્રક્રિયા દ્વારા બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય છે. જેમાં મેઇન રક્ષક કોષો હોય છે. મૂળ વનસ્પતિમાંથી ખનિજ દ્રવ્યો અને પોષક દ્રવ્યોનું શોષણ કરે છે. જે વૃક્ષોમાં પેશીઓ આવેલી હોય છે જેના દ્વારા તે વર્ણ અને અન્ય ભાગોમાં પહોંચે છે. વર્ણમાં જ્યારે ખોરાક તૈયાર થાય છે ત્યારે તે અન્નવાહક પેશી દ્વારા બીજા ભાગો સુધી પહોંચે છે. આમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને આને સ્વયંપોષી પ્રક્રિયા કહેવાય. થેન્ક યુ.